कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। અને હવે પછીનો સંદેશો છે અમદાવાદ અને મુંબઈના જાણીતા આયુર્વેદિક ડૉક્ટર વૈદ્ય સુષ્મા હિરપરાનો। નમસ્તે મિત્રો, હું અમદાવાદથી વૈદ્ય સુષ્મા હિરપરા બોલું છું અને હું પ્યોર આયુર્વેદ પ્રેક્ટિસ જ કરું છું। મને દીપાબેનનું આમંત્રણ મળ્યું છે તમારી સાથે વાત કરવા માટે, અને આજના સમયમાં આ કોરોના સામેની લડતમાં આપણે કેવી રીતે જીતીશું એના વિશે મારું એક બહુ જ ગમતું ગીત છે। સૌથી પહેલાં હું કહીશ, જીત હી લેંગે બાઝી હમ તુમ, ખેલ અધૂરા છૂટે ના। આપણે આ કોરોના સામેનો જંગ જીતવાના જ છીએ, અને અધૂરો એટલા માટે નથી મૂકવાનો કે આવનારા દિવસોમાં હજી આપણે કદાચ આપણે આ 15મી પછી લોકડાઉન ખુલી જશે કે 30મી પછી ખુલશે, તો પણ હજી 3-4 મહિના સુધી પણ આપણે કઈ રીતે વર્તવું કે જેથી આપણે સ્વસ્થ રહીએ અને ફરીથી આપણે કોરોનાથી પરાસ્ત ના થઈએ એના વિશે પણ વાત કરીશું। સૌથી પહેલાં તો એક વસ્તુ કહું કે કોરોનાથી સજાગ રહેશો, ડરશો નહીં। ડરશો તો તમારું મન નબળું પડશે। મન એટલે આપણું મનોવહ સ્ત્રોતસ જેટલું મજબૂત હશે એટલું જ આપણે કોઈ પણ જંગમાં ફિલ્ડમાં આપણે જીતી જઈએ છે। મન નબળું પડે તો આપણું શરીર પણ નબળું પડે, શરીર નબળું પડે તો આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે, આપણું જે રોગપ્રતિકારક તંત્ર છે એ પણ નબળું પડે, અને પછી નાના મોટા રોગો પણ આપણને પરાસ્ત કરી જાય છે। માટે મનને મજબૂત કરવા માટે શું શું કરવું એની આપણે સૌથી પહેલાં વાત કરીએ, તો ઘરમાં આપણા મોટાભાગના ઘરમાં એક દીવો થતો હોય છે રોજે। દીવો જ્યારે કરો છો ત્યારે ગાયના ઘીનો જ કરો, બને તો ઘરમાં જો ગાયનું ઘી હોય તો, અવેલેબલ હોય તો। એમાં કપૂર નાખી શકાય, લવિંગ નાખી શકાય, ગુગળ છે, લોબાન છે, કંઈ પણ જે તમારા ઘરમાં અવેલેબલ હોય એને કરો, અને બને તો ઘરની બધી જ રૂમોમાં થોડી થોડી વારે એ દીવો મૂકો કે જેથી કરીને એના દ્વારા ફેલાયેલો જે થોડો ધુમાડો હોય કે એની જે આભા છે એને કારણે એક સકારાત્મક આખી પેલી ઓરા ઉત્પન્ન થાય અને તમને મજબૂત બનાવે। પછી જે બીજું એક ખાવા પીવાની બધી વાતોમાં હું ખાસ કહું તો તમને કે ધારો કે ઘરમાં બેસીને ગેસ થઈ જાય છે, કે આપણે રોજ આપણે જે રૂટીન આપણું હોય છે જળવાતું નથી, હરવા ફરવાનું કે કદાચ મોર્નિંગ વોક છે કે જીમ છે કે કંઈ પણ, તો શું કરવાનું? તો સૌથી પહેલાં તમારા ઘરમાંથી જે સૂંઠ, સંચળ અને હિંગ ત્રણ વસ્તુ તમને મળી જશે એ તમે ભેગા કરી દો સરખા ભાગે, અને જ્યારે પણ તમને આવું ગેસ એસિડિટી જેવું લાગે ત્યારે 1/2 ચમચી પાણી સાથે ફાંકી જાઓ અને જુઓ ચમત્કાર, તમને થોડીક જ વારમાં બહુ જ સારું ફીલ થશે। આવી જ રીતે જેને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતી હોય તો એ લોકોએ સવારે નરણા કોઠે અથવા તો જમ્યા પહેલાં ઘી લેવું, અને ગાયનું ઘી પીવાથી તમારી જે અંદરની આખી તંત્ર છે, પાચન તંત્ર છે, એ સ્મૂધ બને છે, અને એ સ્મૂધનેસને કારણે તમારા આંતરડા સરસ રીતે કામ કરે, અને આંતરડા સરસ કામ કરશે તો તમને કબજિયાત નહીં થવા દે। અને જો તે છતાં પણ તમને વધારે તકલીફ લાગતી હોય તો તમે તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય, ત્રિફળા છે, હિમેજ છે, હરડે છે, એ પણ તમે લઈ શકો, પણ પેટ સાફ રાખવું એ બહુ જરૂરી છે તમારી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે। પછી એક બીજો એક સરસ ઉપાય છે, રાત્રે કોઈક વાર બધાને ઊંઘ ઉડી જાય છે
થોડુંક અંદરથી ડર લાગે છે કે હવે શું, અથવા તો કાલે શું કામ ઉઠીએ છીએ જલ્દી. કેટલા બધા પ્રશ્નો નાના મોટા દરેકે દરેકને છે અત્યારે, કારણ કે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં તમે ક્યારેય આ ફેઝ, આ તબક્કો કોઈએ પસાર નથી કર્યો. બાળકોને પણ અત્યારે મોબાઈલથી પણ કંટાળો આવે છે ને ટીવીથી પણ કંટાળો આવે છે, જેના માટે તમારે હંમેશા રોકવું પડતું હતું કે તમે ભાઈ આ બધું મૂકી દો. તો એ બાળકોને પણ મગજના શાંતિ માટે, એ લોકોને પણ સારું ફીલ થાય એટલા માટે રાત્રે સૂતી વખતે પગના તળિયે ગાયનું ઘી ઘસો. ગાયનું ઘી ના અવેલેબલ હોય તો ઘરમાં જે સાદું ઘી હોય એ ઘસો. કાંસાની વાડકી હોય તો બેસ્ટ, ના હોય તો સ્ટીલની વાડકી કાં તો હાથથી પણ ઘસો. એનાથી તમારું મગજ પણ શાંત થશે. પછી તમારે એક સરસ એ છે કે ધારો કે આ લોકડાઉન ખુલશે પછી તમારે બહાર જવાનું થશે, અથવા તો અત્યારે પણ તમારે બહુ જરૂરી વસ્તુ લેવા જવી છે બહાર, તો તમે શું કરશો? ડરશો નહીં, તમારું એક લિસ્ટ બનાવી દો કે તમારે શું શું લેવું છે. નજીકના એરિયામાં જઈને તમને જ્યાં બધું મળી શકે હોય એવી જગ્યાએ પહેલાં કાં તો ફોન કરીને પૂછી લો અને બધું તૈયાર રખાવો. એ બધું બધા કરતા જ હશે, પણ જતાં પહેલાં તમારે આપણે જે પહેલાં ખબર છે આપણે સ્કૂટર ચલાવતા હતા એક્ટિવા ને બધું, એ રીતના જે રીતે આખું મોઢા પર દુપટ્ટો બાંધે ને એવો દુપટ્ટો બાંધી દેવો. માસ્ક ના હોય તો, માસ્ક હોય તો માસ્ક પણ ચાલશે. સાદા ચશ્મા કે ગોગલ્સ પણ પહેરી લો. નાકની અંદર ગાયનું ઘી કે વેસલીન લગાવીને જ બહાર જાઓ કે જેથી કરીને બહારથી આવેલા કોઈપણ ઇન્ફેક્શન્સ, કોરોના વાયરસ કોઈપણ ઇન્ફેક્શન તમારા નાકમાં થઈને તમારી ગળાની નીચે ના ઉતરી જાય, એને કારણે તમારું શ્વસન તંત્ર પણ સાબૂત રહે. ઘણું બધું હજી બધું બોલવાનું છે મેડમ બહેનો, પણ હવે આજે થોડુંક જલ્દી પતાવું. અને સૌથી છેલ્લે એક ફાઇન મને બીજું ગમતું ગીત પણ હું અત્યારે કહીશ. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. બસ આટલું જ કહીને હું વિરમીશ. નિર્વિઘ્નમ કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા. હે જગવંદન, હે શિવનંદન, અમને જરૂર છે તમારા પોઝિટિવ વિચારોની. આવો અમારી સાથે એકમેકના જોડાણથી આપણે સકારાત્મકતાનો સેતુ બાંધીએ. મન વચન કર્મથી સંવેદનશીલ બનીને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીએ. આપનો સહકાર, આપના વિચારોનો આધાર આપણા સૌના ભવિષ્યને સુખદ આકાર આપશે તેવી જ આશા સાથે આ સવાલો આપની સમક્ષ રજૂ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ, અને જોઈ રહી છે આપના જવાબોની રાહ. તો આવો મિત્રો, અમારી સાથે જોડાઓ અને સમાજને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. આપને ફક્ત જણાવવાનું છે તમારું નામ, તમારો વ્યવસાય, શહેર, વર્તમાન પરિસ્થિતિ અંગેના આપના વિચારો, આપના વ્યવસાયને અનુલક્ષીને હાલની આપની પ્રવૃત્તિ, હાલની સમસ્યા
અને સ્થગિત સમયને સકારાત્મક રીતે ગતિશીલ કેવી રીતે બનાવો છો તેની જાણકારી અને મંતવ્યો સાથે આપની પસંદના મનગમતા ગીતની એક કડી પણ જરૂરથી જણાવશો.